જીવન સંદેશ ગાંધીજીની પ્રભુ શ્રદ્ધા પહેલું પ્રકરણ 16 ફેબ્રુઆરી 2017 ગુરુવાર એમાંથી મુદ્દા તારવેલા છે આ હરિઓમ આશ્રમ જેવી જે સંસ્થા હોય ને એવી સંસ્થા માટે મોટાએ શું કીધેલું છે આપણને એમાંથી મળી આવે એવું છે. જે સંસ્થાની પાછળ સંસ્કાર છે, તપશ્ચર્યા છે, જીવનની આહુતિ છે, ને જે સંસ્થા નર્યા ત્યાગમાંથી જ જન્મેલી છે, તે સંસ્થા કોઈ કાળે મૃત્યુ પામવાની નથી. કોઈને કોઈ ગૂઢ રીતે તે નવચેતનવંતી થવાની જ છે, એમાં સંશય નથી. આખરે તો એવા સમર્પણશાળી જીવનથી જ નવી જ્યોત પેદા થવાની છે, એ વાત પણ નક્કી છે. તો આપણે હરિઓમ આશ્રમની વાત કરીએ ને, તેમાં તપશ્ચર્યા, કોની તપશ્ચર્યા છે આશ્રમમાં પાયામાં? પોતાની ઝીણા કાકાની, નંદુભાઈ. ત્યાં તપશ્ચર્યા ચાલુ જ છે હજી, મન મંદિરો. અને આ તો એમાં પાયામાં બધા ચણાઈ ગયા છે ત્રણેય. એટલે સંસ્કાર કેન્દ્ર તો ખરું જ ને, જીવનની આહુતિઓ આપેલી છે એમાં. કેટલી બધી જગ્યાએ પસંદ મોટા કરવા નીકળ્યા ત્યારે એમ કીધું કે આ મળે તો લેવી છે. પછી કોઈ પૂછેલું, કાકાએ મને વાત કરી કે ભાઈ આ જ કેમ લેવું છે? લાલબાપુવાળું આપેલું હતું, એ પેલું બધું મળતું હતું. અહીંયા બહુ બધું તપ થયેલું છે આ ભૂમિમાં, આટલી જગ્યા પૂર્વે. આ જગ્યા આપણને પસંદ છે, મળે તો એ લેવીશ, નહીં તો નહીં. બોલો. તો એની વાત છે આ સંસ્કાર ને તપશ્ચર્યા. જે સંસ્થા નર્યા સ્વાર્થ ત્યાગમાંથી જ જન્મેલી છે, આ જગ્યા બની. એ જગ્યાને હું નફો, એથી જે કંઈ થાય સમાજને મળે. એ સંસ્થા ક્યારેય નાશ પામે નહીં, અને નવચેતનવંતી ઉલટી થયા કરવાની છે. આખરે તો એવા સમર્પણશાળી જીવનથી જ નવી જ્યોત પેદા થવાની છે, કારણ કે એમાં સમર્પણ થઈ ગયેલા છે આ બધા મહાપુરુષો. એમાં નવી જ્યોત એમાંથી પેદા થાય ને પાછી, એ વાત નક્કી છે, એમાં સંશય નથી.